ગુણોનો ભંડાર એવો સરગવો જ્યારથી સિઝન સ્ટાર્ટ થાય એટલે બધાના ઘરમાં બનતો જ હોય છે જનરલી આ શાક જે છે તે બાફીને બનાવવામાં આવતું હોય છે પણ આજે આપણે બાફવાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જાય તેવું ગ્રેવીવાળું શાક આપણે બનાવીશું કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવું અને એકદમ નવી જ રીતે આપણે આજે આ શાક બનાવીશું જરા પણ કચાશ નહીં રહે અને ગ્રેવી એકદમ ટેસ્ટી એવી બનશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે આજે આપણે જાણી અજાણી વાતોમાં પણ આજે સરગવા વિશે જાશું કારણ કે સરગવું ખાતા હોઈએ છીએ પણ તેના ફાયદા આપણને થોડાક જ ખ્યાલ હોય છે બધા નથી ખ્યાલ હોતા તો જરૂરથી આ આખો વિડીયો જોજો અને તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મારી ચેનલને કઈ રીતે સબસ્ક્રાઈબ કરવું તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલુ શરૂ કરીએ આજની આ રેસિપી તો સૌથી પહેલાં આપણે સરગવાને લઈ લેશું તમે જોઈ શકો છો મેં અત્યારે ત્રણ સરગવાની સ્ટિક લીધેલી છે અને સરગવો તાજો હોય એ રીતનો લેવો મને એટલો બધો તાજો મળ્યો નથી એટલા માટે આ રીતનો તમે દેખાઈ રહ્યો છે તો આ રીતે ત્રણ સરગવાની સ્ટીક લઈ લેશું તમારે જેટલું શાક બનાવવું હોય તેટલી તમે લઈ શકો છો તો મેં અહીંયા ત્રણ સરગવાની સ્ટીકનું શાક બનાવેલું છે તો સૌથી પહેલાં સરગવાને ઉપરથી થોડો એવો પાર્ટ કાપી નાખશું અને ત્યારબાદ આ રીતની તમારે જેવડી સ્ટીક જોઈતી હોય એ રીતની સ્ટીક કાટ કટી જવાની અને જે તેના રેસા છે થોડા એવા તે બહાર નીકળી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે કરતું જવાનું છે એટલે સરસ એવી સ્ટીક આપણને બધી મળતી જશે આ રીતે જ આપણે બધી સ્ટીકને કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી સ્ટીકની આ રીતે કટ થઈ ગઈ છે એક સરખી કરવી હોય તો પણ કરી શકાય અને થોડી નાની મોટી થઈ છે તો હવે આપણે તેને બાફવાની તો છે નહીં પણ આપણે તેનો મસાલો કરી લેશું તેને સાઈડમાં કરીશું અને મસાલા માટે આપણે સૌથી પહેલાં ગાંઠિયાને લઈ લેશું તમે અહીંયા ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો પણ જ્યારે પણ ફટાફટ કરવું હોય અને ટેસ્ટી એવું શાક બનાવવું હોય તો ચણાનો લોટ શેક્યા વગર પણ આ રીતના કોઈ પણ ગાંઠિયા કે સેવ હોય તે લઈ લેવાની તો આ રીતે મેં અડધા કપ કરતા પણ ઉપર એવા ગાંઠિયા લીધેલા છે અહીંયા મેં જે મસાલો બનાવેલો છે તે થોડો વધારે એવો બનાવેલો છે તો ગાંઠિયાને જરમાં એડ કરીને આ રીતે સરસ એવો પાવડર બનાવી લેશું તમે જોઈ શકો છો મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા જે તૈયાર આવે છે તે જ લીધેલા છે તો આ રીતે પાવડર કરીને તે જે વાસણમાં આપણે મસાલો બનાવવાના છીએ તેમાં આપણે એડ કરી દઈશું અહીંયા હું થોડો વધારે મસાલો બનાવી રહી છું તો તમને થોડા ગાંઠિયા અને જે બીજા ઇન્ગ્રીડિયન્ટ છે તે વધારે લાગશે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તો હવે આપણે ગાંઠિયા કાઢી લીધા બાદ તેમાં આપણે મિક્સર જારમાં જ શિંગદાણાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં શિંગદાણા લીધેલા છે તમારે અહીંયા ઓછા શિંગદાણાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો મેં થોડા વધારે લીધેલા છે તો હવે તેને મિક્સચર જારમાં પલ્સ રેટ ઉપર આ રીતે અધકચરો એવો ભૂકો કરવાનો છે બહુ વધારે પાવડર નથી કરી દેવાનો આ રીતે અધકચરો એવો પાવડર કરીશું તો ટેસ્ટ બહુ સારો એવો આવશે જ્યારે પણ ગ્રેવી ખાઈશું તો બહુ સારી એવી ટેસ્ટ લાગશે તો તે જ આપણે જે ભૂકો છે તેને આપણે ગાંઠિયાનો જે પાવડર બનાવેલો હતો તેમાં આપણે એડ કરી દઈશું ત્યારબાદ ખમણેનું આદુ અને તીખા મરચાંના કટકી કરેલી છે તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતે લસણની પણ પેસ્ટ એડ કરી દઈશું આશરે પોણી ચમચી જેટલી એડ કરેલી છે ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું ધાણાજીરા પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીંયા ધાણાજીરા પાવડરનો થોડો વધારે ઉપયોગ કરવો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને લાલ મરચું પાવડર જ મેં અત્યારે લીધેલું છે આ થોડું એવું તીખું મરચું છે જે આપણે રેગ્યુલર વાપરીએ એ જ મરચું છે પણ આપણે અગાઉ પણ જે તીખા મરચાં એડ કરેલા છે તો એ પ્રમાણે લેવાનું અને ત્યારબાદ થોડી એવી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ તેલને એડ કરી દઈશું તેલ હવે આપણે કેટલું લેવું તે હું તમને આગળ જણાવી દઈશ ત્યારબાદ હવે આપણે ખટાશ એડ કરી દઈશું તો મેં અહીંયા લીંબુ એડ કરેલું છે તમારી પાસે જો ઘણી વખત સિઝનમાં લીંબુ મોંઘા થઈ જતા હોય અને જો ક્યારેય પણ ઘરમાં લીંબુ ન હોય તો આમચૂર પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખટાશ અને ગળપણ સરખું એવું એડ કરવાનું છે એટલે થોડું ખાટું મીઠું એવું શાક થાય તો ટેસ્ટમાં બહુ સારું એવું લાગે તો મેં અહીંયા ગળાશ માટે માત્ર ગોળ જ ઉપયોગ કરેલો છે ગોળનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તમને જો ગોળ ન ફાવતો હોય તો તમે ખાંડ પણ લઈ શકો અને સાકર પણ લઈ શકાય હવે ધાણાભાજી એડ કરીને બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે મેં અહીંયા ગોળ થોડો એવો નાના નાના એવા ટુકડા લીધેલા છે પીસીસ લીધેલા છે એટલે આ રીતે મિક્સ કરતાં જઈને તે પીસીસને પણ આપણે સરસ એવા બે આંગળીની મદદથી પ્રેસ કરતા જઈશું એટલે એકદમ સરસ એવું આપણને જે મસાલો છે તે મળી જશે તમે જોઈ શકો છો આ રીતનો આપણે મસાલો કરવાનો છે જો તેલ થોડું ઓછું લાગે તો થોડું એડ કરી દેવું તો સરસ એવું આપણો મસાલો તૈયાર થઈ જશે આશરે મેં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું હતું તમે જોઈ શકો છો તો આ રીતે મસાલો આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે તો જાણી અજાણી વાતોની સિરીઝમાં આજે આપણે સરગવો જ લીધેલો છે ટોપિક તરીકે કારણ કે સરગવાનું શાક બનાવીએ છીએ તો તેના ગુણ પણ આપણને ખ્યાલ હોય એટલા માટે તો થોડા ઘણા ગુણ તો આપણને ખ્યાલ હોય છે પણ બધા ખબર હોતી નથી તે તેમાં વિટામિન બહુ જ પ્રમાણમાં હોય છે કેલ્શિયમ પ્રોટીનનું પ્રમાણ બહુ સારું એવું હોય છે દૂધ કરતાં પણ સારું એવું હોય છે એવું કહેવામાં આવે છે વિટામિન સી અને વિટામિન બી ટ્વેલ્વ જે લેડીઝમાં બહુ ઓછું હોય છે તે પણ બહુ સારા પ્રમાણમાં હોય છે સાથે તે પિંપલ માટે પણ બહુ સારું એવું છે અને સરગવા અને ડાયજેશન માટે પણ બહુ સારું એવું છે કિડની માટે અને હૃદય માટે પણ બહુ સારું એવું છે મગજ માટે પણ બહુ હેલ્થ હેલ્પફુલ થાય છે અને જે લોકોને કમર દુખતી હોય છે તેના માટે પણ બહુ સારું એવું છે બીજા તમે બેનિફિટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા હતા તો તે તમે જરૂરથી ચેક કરજો બહુ હેલ્ધી એવો સરગવો હોય છે કોઈ પણ વ્યક્તિ તેને લઈ શકે છે અને તેનું સૂપ પણ પીવામાં આવે છે અને તેને બાફીને પણ ખાવામાં આવે છે તો હવે આપણે આગળની રેસિપી સ્ટાર્ટ કરીશું તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તેમાં તેલ આવી જાય એટલે આપણે રાઈ એડ કરી દઈશું રાઈ તતળી જાય એટલે હિંગ એડ કરીશું અને ત્યારબાદ થોડી એવી લસણની પેસ્ટ અને આદુ અને મરચાં એડ કરેલા છે તેને સરસ રીતે હલાવી દઈશું ગેસની ફ્લેમ લો રાખવી કારણ કે લસણ બળી જશે તો ટેસ્ટ અલગ થઈ જશે આપણે લસણને કચાશ દૂર થાય ત્યાં સુધી જ કરવાનું છે અને તેને એકદમ બ્રાઉન કલરનું નથી કરી દેવાનું તો હવે થોડું એવું તેની કચાશ દૂર થાય ત્યારબાદ આપણે ડુંગળીને એડ કરી દઈશું તો મેં અહીંયા ડુંગળી માત્ર મીડિયમ સાઇઝની એક લીધેલી છે તેના કરતાં પણ નાની હતી તો તેને સરસ એવી બારીક એવી કાપી દીધેલી છે તે તે એડ કરી દઈશું અને સરસ એવું હલાવી દેશું અને બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું ડુંગળી થોડી એવી ચડી જાય ત્યારબાદ આપણે મસાલા એડ કરી દઈશું તો તેમાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરા પાવડર એડ કરી દઈશું અને આ જે મસાલા છે તે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવા અહીંયા તમારે થોડું તેલ ઓછું એડ કરવું હોય તો પણ કરી શકો છો મેં અહીંયા થોડું વધારે તેલનો ઉપયોગ કરેલો છે કારણ કે અમુક શાક હોય છે તેમાં થોડું તેલ વધારે હોય તો સારું લાગે તો હવે આપણે થોડો એવો અડધી ચમચીથી પણ ઓછો એવો ગરમ મસાલા પાવડર એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ ટમેટોની પ્યુરી એડ કરી દઈશું તો મેં બે ટમેટાની પ્યુરી બનાવેલી હતી તે એડ કરી દઈશું મિક્સર જારમાં જ એકદમ ફાઇન એવું પેસ્ટ કરી લીધેલી હતી તો તે એડ કરીને સરસ એવું હલાવી દેસું અને ગ્રેવી જે છે તે એકદમ સરસ એવી ચડી જાય અને તેલ બધું છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કરવાની છે અહીંયા થોળી પણ કચાશ રહેશે તો પણ ગ્રેવી સારો એવો ટેસ્ટ નહીં આવે કારણ કે પાણી છૂટું પડવા લાગે એટલા માટે સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે જે સરગવાની સ્ટિક બનાવેલી છે તેને આપણે સૌથી પહેલાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે એડ કરી દઈશું અને ગ્રેવી સાથે સરસ એવું મિક્સ કરી લેશું ગ્રેવી બધી સ્ટીકમાં ચોટી જાય તેવું કરીશું થોડીવાર માટે તેને હલાવીશું એટલે બધી ફ્લેવર જે છે તે સરગવામાં ધીમે ધીમે બેસતી જશે એકદમ લો ફ્લેમ ઉપર કરવું જેથી કરીને કોઈ મસાલા બળે નહીં તો આ રીતે થોડીવાર માટે કરીશું અને બધી જે ફ્લેવર છે તે સરગવામાં થઈ જાય ત્યાં સુધી કરી લેશું અને ત્યારબાદ હવે આપણે તેમાં મસાલો એડ કરવાનો છે તો મેં થોડો મસાલો વધારે બનાવેલો છે આ મસાલો છે તે તમે એર કન્ટેનરમાં રાખીને ત્રણથી ચાર દિવસ માટે ભરીને રાખી શકો છો રેફ્રિજરેટરમાં કંઈ જ થતું નથી અને જ્યારે પણ આ રીતે મસાલાવાળું શાક કરવાની ઈચ્છા થાય તો ફટાફટ બની જાય તો હવે આપણે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરેલો છે જો વધારે જરૂર લાગે વધારે ગ્રેવીવાળું જોઈતું હોય તો વધારે એડ કરવો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન એડ કરેલો છે એટલે પરફેક્ટ એવો સરસ એવો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે મસાલો એડ કર્યા પછી પણ આપણે થોડીવાર માટે તેને હલાવીશું થોડી લો ફ્લેમ ઉપર થોડીવાર માટે હલાવીશું આશરે એક આદ મિનિટ જેવું હલાવીશું એટલે એકદમ સરસ એવી તેની જે થોડા એવા જે આપણે મસાલા એડ કરેલા છે તેની પણ કચાશ દૂર થઈ જશે અને તે પણ સરસ એવું મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ એવું આવશે તો હવે આપણે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને સ્વાદ પ્રમાણે હવે આપણે મીઠું એડ કરી દઈશું મેં અહીંયા ચમચીની મદદથી બધી વસ્તુ મિક્સ કરેલી છે ચમચી નાની હોય છે એટલે મિક્સ કરવામાં સરળતા રહે છે તો હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગયા બાદ જે આપણું મિક્સચર જ્યાં છે ટમેટાની પ્યુરી બનાવેલી હતી તે જ બાઉલમાં મેં થોડું પાણી એડ કરી દીધેલું છે અને એ જ પાણીને હવે આપણે શાકમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો જ્યાં સુધી સરગવું ડૂબે નહીં ત્યાં સુધી એડ કરીશું તમે જોઈ શકો છો આ રીતે એડ કરવાનું છે બહુ વધારે પાણી એડ નહીં કરતા નહીં તર વધારે એવી ઢીલી એવી ગ્રેવી લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો જે સરગવો છે તે ડૂબી જાય તેટલું આપણે પાણી એડ કરેલું છે તો હવે ગેસની ફ્લેમ થોડી વધારી દેસું અને સરસ રીતે તેને રાખી દેસું થોડું એવું પાણી એડ કરેલું છે પણ જે સરગવો છે તે ડૂબી જાય તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે વધારે પાણીની કોઈ જ જરૂર નથી તો હવે સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેને બે વિસલ વાગે ત્યાં સુધી કરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે બે જ વિસલ વગાડવાની છે અને ત્રીજી જે હવા ભરાય કૂકરમાં ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એટલે એકદમ સરસ એવી ગ્રેવી પણ તૈયાર થઈ જશે અને સરસ એવું જે સરગવો છે તે બફાઈ પણ જશે તમને એવું લાગતું હોય તો લો ફ્લેમ ઉપર પણ તમે કરી શકો છો તો હવે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની હાઈ ફ્લેમ ન કરવી એટલે સરસ એવું જે ધીમા તાપે આપણો સરગવો જે છે તે એકદમ સરસ એવો ચડી જશે તો તમે આપણે કૂકર ખોલીને પણ જોઈ લેશું કેટલો સરસ એવી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે તેલ બધું છૂટું થઈ ગયું છે અને ગ્રેવી અને સરગવો પણ આપણે ચેક કરી લેશું એકદમ સરસ એવો બફાઈ ગયો છે જેટલી આપણે સરગવાને બાફવાનો હોય એ રીતનો જ બફાણો છે નથી વધારે કૂક થયો કે નથી ઓછું કચાશ જેવું પણ લાગતું નથી અને ગ્રેવી પણ સરસ એવી થઈ ગઈ છે વધારે એકદમ ઢીલી ગ્રેવી પણ નથી થઈ એકદમ સરસ એવી થઈ ગઈ છે તમને થોડીવાર આ જે શાક છે રહેશે એટલે થોડું વધારે પાણી બળી જશે અને થોડુંક વધારે થીક થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું સરગવાનું શાક આપણું રેડી થઈ ગયું છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને તમારી જે વ્યૂઝ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમારી કમેન્ટથી મને મોટિવેશન મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ